નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવલજ ગામ ખાતે, જ્યાં અહીંયા રામદેવ પીરનું સુંદર મંદિર આવેલું છે. અહીંયા જય બાબાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા 13 નવયુગલો જે છે તે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. અહીંયા લગ્નવિધિ તથા સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવશે. આપણી સાથે હાલ રામદેવ પીર રણુજાના વંશજ શ્રી હનુમાનસિંહજી તંવર હાજર છે, તે આપણને આશીર્વાદન આ કાર્યક્રમ નિમિત્તે આપશે. બાપુ, પહેલા તો આપનું સ્વાગત છે. ક્યા કહેના ચાહેંગે સર, યે આયોજન કિયા ગયા ઉસકે? યે આયોજન બહોત હી સુંદર કિયા ઓર બહોત હી પુણ્ય કા કામ કિયા, ક્યોંકિ પ્રકૃતિ કા નિયમ હોતા હૈ કિ માનવ જીવન મેં સબસે સુખદ એવ આનંદદાયી ચીજ હોતી હૈ વિવાહ. ઓર હમારા એક સંસારિક રીતિ રિવાજ મેં રહેતે, સામાજિક પરિપાટ મેં રહેતે, સામાજિક સરોકાર મેં રહેતે. સમાજ કા નિયમ હોતા હૈ કિ એક ઇજ્જત મર્યાદા, इसलिए हर आदमी इस चीज़ में रहना चाहता और विवाह करना चाहता, मगर हर आदमी का वश नहीं होता. गरीब आदमी होते हो, उनका समर्थ्य नहीं होता कि विवाह करे, धूमधाम से शादी करे. लेकिन हमारे दिनेश जी ने जो काम किया है, गरीब आदमियों को, गरीब कन्याओं को, गरीब बालकों को शादी करके, विवाह करके सामाजिक आनंद मिला है, उसके लिए इनको बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार. बाबा रामदेव जी इनकी मनोकामना पूर्ण करें और इनको बहुत बड़ा पुण्य मिलेगा. इनकी आने वाली पीढ़ी बहुत सुख पाएगी, सुख पाएगी. 7 पीढ़ी का नेकी का रास्ता कर रहे हैं. सबको बाबा, थैंक यू. नमस्कार साहब, शू नाम? नमस्कार, गोपाल सिंह. शू जनावा मागशो साहब आजना दिवसे? आजनो दिवस तो आनंद छे. एटले जे अमारा गामना सरपंच कारुसी उदेसी जाला, अवारनवार આ ત્રીજો લગ્નોત્સવ કર્યો, એ પ્રભુતામાં પગલાં પાડશે. એટલે એક તો એમણે સારામાં સારું કાર્ય કર્યું કે જે ગરીબ વર્ગ છે, જે પહોંચી નહીં વળે આ કરિયાવરમાં, એટલે એમણે નિઃશુલ્ક, કારણ કે કોઈ પૈસા સિવાય ફ્રી ચાર્જમાં જે થાય તે એમણે સમૂહ લગ્નનું આયોજન કર્યું. એટલે અમારા ગામડામાં જે ગરીબ સ્થિતિનો વર્ગ જે છે એમની માટે આ બહુ ઉત્તમ કાર્ય છે. એટલે એમણે તો આશીર્વાદ જે લગ્ન કરે એમણે તો મળશે જ, પણ એમના જે આશીર્વાદ છે, અમારા ગામના જે સરપંચન જે આયોજન કર્યું, એમણે પણ ભગવાન સારી બુદ્ધિ આપો. અને આવાના આવા લગ્નોત્સવ દર સાલ થાય અહીંયા ગાડી, અને ઘણી થાય તો ઘણી પબ્લિકને રાહત રહે. અને આવું આયોજન ખૂબ સરસ, કારણ કે જો અહીં બધી સગવડ બહુ સરસ સરસ રીતે કરી, આયોજન બહુ નોંધવું ના કહેવાય, આ ઘણું મોટું આયોજન કર્યું અમને. અને વાણી પાસેનો પ્રયત્ન, એમની કાર્યશીલતા, એમનો નિઃસ્વાર્થ, આમાં એમનો કોઈ સ્વાર્થ નહીં, કે એમણે કોઈ એવું નહીં કે આપણે કમાણી કરી, પણ આ એક નિઃસ્વાર્થ એમણે એક સેવા કરી, એટલે આ બહુ એમણે બહુ સરસ કાર્ય કર્યું. બસ, ખૂબ આભાર, થેન્ક યુ. શું નામ છે આપનું પહેલાં તો એ જણાવો? મારું નામ ઝાલા દિનેશભાઈ કાડુસી. દિનેશભાઈ, કેટલા યુગલોના આજે લગ્ન જે છે યોજાઈ રહ્યા છે? આમાં શું છે સાહેબ, અમારા થોડા કાકાએ કીધા ને એ પ્રમાણે એવી રીતે અમે અહીંયા લગ્નો કર્યા છીએ, કરીએ છીએ દર સાલ યુગલોના. અને અમારા ગામના વડીલો કહેવાય, ગામના અમારા પપ્પા સંતો સાધુ, અમારા અહીંયા બાજુના બધા જે અમારી સાથે જે પધારેલા છે મિત્રો અને ગામના વડીલો, આ એમના સાથ સહકારથી અમે આ બધું કરીએ છીએ. ગામનો આભાર છે અમારો કાકા, અમારું ગામ સમક્ષ રીતે અહીંયા આવી રીતે અમારા ગામના તમામ ભાઈઓ બહેનો અહીંયા પધારે છે અને એકબીજાના રીતે અહીંયા જોડે જોડે અમને મદદ આપે છે. આ મદદના કારણે અમે આ કરી શકીએ. ગામ એટલે શું કહેવાય સાહેબ, હાથીનો પગ કહેવાય. ગામ હોય ને તો જ આ બધું બને, અને ગામ હોય તો જ આ બધું અમે કરી શકીએ, નહીં અમારાથી કંઈ થાય નહીં. આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપશે? સમાજને મેસેજ હું તો એવું કહેવા માગું કે ક્ષત્રિય અમારો એક સમાજ, સનાતન ધર્મ, આ ધર્મને આવી રીતે જો અમે આવી રીતે આ સમાજ માટે અમે આવું બધું એવું વિચારી રહ્યા છીએ કે આ સમાજ જે ગરીબ પરિસ્થિતિનો જે અમારો સનાતન ધર્મમાં જે ક્ષત્રિય સમાજ છે, એના ગરીબ ઘરની દીકરીઓ અહીંયા અમારા ત્યાં અહીંયા જય બાબાની ચેરિટેબલ ટ્રસ્ટવાળા અમે અહીંયા આયોજન કરીએ છીએ દર્શન માટે. અને આવી રીતે અહીંયા જો દરેક ગામનાઓ આજુબાજુના ગુજરાતમાંથી પણ કોઈપણ ગામમાં અહીંયા આવી શકે છે, એવું નથી કે અહીંયા નહીં આવે, કોઈપણ જગ્યાએ અહીંયા આવી શકે. આપણે અહીંયા પહેરાઈએ છીએ અને એવી રીતે પહેરાઈ છીએ, અહીંયા અમે મતભેદ, કોઈ વસ્તુનો મતભેદ નહીં, હર કોઈ જ્ઞાતિ જાતિ કોઈ વગર અહીંયા અમે પહેરાઈએ છીએ દર્શન. અને સમૂહ લગ્નનું આવી રીતે આયોજન આ જાતનું અમે કંઈ એવું રાખતા નથી. હિન્દુના ધર્મ રીતે અમે અમારા સનાતન ધર્મના આધારે આ બધા સમૂહ લગ્નનું આયોજન અમે કરીએ છીએ દર્શન. અને આવાને આવા રીતે અમે ભગવાનના રામદેવજી મહારાજના લીધે અમે આ બધું પરિપૂર્ણ કામ કરીએ છીએ. ખૂબ આભાર, થેન્ક યુ. એક મિનિટ.
रामा तमारा देवने ने चढ़े गुगड़नाय धूप नर ने नारी तमने नमनु करे तने नामे मोटा भूप ए पश्चिम धारा मा मारा पीर जी प्रगटिया लाशाने शगुणा